नमस्कार अनीता पारेख जोईए आजना मुख्य समाचार। सूरत कोरोना में मृत्यु पामेला सिविल हॉस्पिटल ना नर्सिंग स्टाफ ना परिवार ने 50 लाख नी सहाय गुजरात ना अध्यक्ष सीआर पाटिल ना हस्ते परिवार ने चेक अर्पण करायो। सूरत शहर में कोरोना वॉरियर्स लंबा समय थी भारे जहमत उठावी रहा छे। आवा संजोगों में सूरत में अत्यार सुधी में फ्रंटलाइन कोरोना योद्धा एवा के सूरत नवी सिविल हॉस्पिटल बे नर्सिंग स्टाफ नु मौत थता गमगीनी छवाई गई हती। जो के हेड नर्स ना परिवार ने 50 लाख नी सहाय आप्या बाद आजे वधु वेग विनर्स नर्सिंग स्टाफ ना परिवार ने केंद्र सरकार अने राज्य सरकार द्वारा सहाय अपायेला 50 लाख नो चेक अर्पण करवामां आव्यो हतो। शहर में कोरोना बेकाबू बनता दर्दियों ने संख्या वधी रही छे। ते समय कोरोना संडायेला घणा दर्दियों सारवार माटे नवी सिविल हॉस्पिटल में दाखल करवामां आवे छे। त्यां डॉक्टर नर्सिंग स्टाफ सहित नो स्टाफ પોતાનો જીવ જોખમમાં મૂકી ખડે પગે સેવા આપી રહ્યા છે। અત્યાર સુધીમાં નવી સિવિલ હોસ્પિટલના ઘણા ડોક્ટર અને 125 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા। જો કે મૂળ સુરેન્દ્રનગરના હરવદ ગામના વતની અને હાલમાં નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રહેતા 46 વર્ષીય સુનિલભાઈ પ્રભુભાઈ નિમાવત છેલ્લા 5 વર્ષથી સુરતના નર્સિંગ સ્ટાફ તરીકે એટલે કે મેલ નર્સ તરીકે ફરજ બજાવતા હતા। તે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે કોરોના વોર્ડમાં પણ ફરજ બજાવી હતી। બાદમાં કોરોનાની ઝપેટમાં આવતા દાખલ કરાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું। જો કે તેમના મોતને લીધે તેમના પરિવારજનોમાં આગ ફાટી ગયું હતું અને નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ હતી। ત્યારે શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમની આંખમાંથી આંસુ પણ નીકળી આવ્યા હતા। દરમિયાન કોરોનામાં મોતને ભેટેલા કોરોના વોરિયર્સ સુનિલ નિમાવતના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારની 50 લાખની આર્થિક સહાયનો ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલની ઓફિસ ઉપર આયોજિત આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર મહેન્દ્રભાઈ પટેલ તથા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રાગીણીબેન વર્મા, મહેશ વાઘેડ, આરએફઓ ડૉક્ટર કેતનભાઈ નાયક, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલરના ઇકબાલભાઈ કાડીવાલા, સેક્રેટરી કિરણ ધોમડિયા, દિનેશ અગ્રવાલ સહિતના નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા। નોંધનીય છે કે નવસારીના ગણદેવી ખાતે રહેતા અને નવી સિવિલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય રશ્મિતાબેન પટેલ કોરોના સંડાતા સારવાર દરમિયાન નવી સિવિલમાં તેમનું મોત થયું હતું। બાદમાં વધુ નર્સિંગ સ્ટાફ સુનિલભાઈ નિમાવતનું મોત નિપજ્યું હતું। નમસ્કાર મિત્રો, કોરોનાને કારણે જેમ આખો દેશ અને દુનિયા હલી ગઈ છે તો એની સામે લડવામાં કોરોના વોરિયર્સ પણ પાછળ પડતા નથી અને કોરોનાની સામે લડવામાં કેટલાય ડૉક્ટર્સ, કેટલાય નર્સ, કેટલાય કર્મચારીઓ એમણે પોતે શહીદી પણ ઓરી લીધી છે ને ખૂબ મોટું મહત્ત્વનું કામ એમણે કર્યું છે। આવો જે કિસ્સો સુનિલ નિમાવત નામના મૂળ સુરેન્દ્રનગરના વતની અને ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં નર્સ તરીકે, મેલ નર્સ તરીકે કામ કરનારા એક કોરોના વોરિયર્સ, એને પણ 32 દિવસ સુધી હોસ્પિટલમાં રહીને લડત આપી જોઈ, પરંતુ સતત કોરોનાગ્રસ્ત લોકોની વચ્ચે રહીને કામ કરવાને કારણે જે એને અસર થઈ હતી એમાંથી એ પાછા આવી શક્યા નહીં અને એમણે શહીદી ઓરી લીધી। રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી એમને કુલ મળીને 50 લાખ રૂપિયાનો ચેક એમના ફેમિલીને આપવાનો નિર્ણય જે થયો છે તે મુજબ આજે એમને ચેક આપવાનો એમના ફેમિલીને એક નિર્ણય થયો છે। પૈસાથી એમની ખોટ પુરાવી નથી, પરંતુ એમને રાહત થાય, એમના ફેમિલીને રાહત થાય એટલા માટે
આ એક ચેક આજે એમને સોંપી રહ્યા છીએ. કોરોનાને હરાવવા માટે જે આહ્વાન મોદી સાહેબે આપ્યું છે તેને જે રીતે લોકો ફોલોઅપ કરે છે એનું એક જ્વલંત ઉદાહરણ છે, અને એના કારણે આપણે કોરોનાની વિરુદ્ધ ચોક્કસ લડીશું એવો મને વિશ્વાસ છે. પરિવાર માટે થોડું મુશ્કેલ રહ્યું છે, મુશ્કેલ બહુ મુશ્કેલ રહ્યું છે કે મારા હસબન્ડની ડેથ થઈ ગઈ. બેન, જ્યારે કોરોના વોરિયર તરીકે કામ કરી રહ્યા હતા, શું તમારી વાતચીત હતી ત્યાંની સ્થિતિને શું વર્ણન કરતા હતા? કોરોનામાં નોકરી કરતા ત્યારે વાત કરતા હતા કે આવું છે, આવી રીતે સ્થિતિ થાય છે, આવી રીતે તકલીફ પડે છે માણસોને, ને આ એવી બધી વાત કરતા હતા સાથે. પરિવાર માટે કેટલી મોટી મુશ્કેલી હોય છે, કારણ કે અચાનક આવી રીતે જતા રહેવું, અને શું કહેશો બાબત? પરિવાર માટે તો બહુ જ મુશ્કેલ ઊભી થઈ છે, તકલીફ તો મોટી જ કહેવાય. સરકાર દ્વારા એમની જે કામગીરી હતી, અમે જે સેવા કરી છે લોકોની, એ બદલ આજે જે તમને એક આર્થિક મદદ કરવા જઈ રહ્યા છે, શું કહેશો બાબતે? આ બાબતે મદદ કરી રહ્યા છે એ બાબતે અમે સરકારનો આભાર માનીએ છીએ કે અમને લોકોને મદદ કરે છે. એ પૈસા હું મારા બાળકોને એજ્યુકેશનમાં વાપરીશ. નંદિની, નંદિની તારા પપ્પાએ કોરોના વોરિયર તરીકે કામ કરી હતી અને કોરોના સંક્રમિત થયા હતા અને એમનું અવસાન થયું છે. પપ્પાનું સપનું હતું કે તું MBBS કરે, હવે કઈ રીતે સપનું પૂરું કરશે? હવે એમને બધી રીતે તૈયાર તો કરી જ દીધું હતું, હવે મહેનત કરીને આગળ વધીને એમનું સપનું પૂરું કરી જ દેવાનું છે. પપ્પા કામ કરતા હતા કોરોના દરમિયાન, શું વાતો કરતા હતા, શું ઇન્સ્પિરેશન તને આપતા હતા? કે આપણે બધાની સેવા તો આપણે કરવાની જ છે, એમને ગમે ત્યારે બધાની મદદ કરી જ છે. કોઈએ પણ ગમે ત્યારે મદદ માંગી હોય ત્યારે ગયેલા જ છે, મેડિકલમાં કંઈ પણ કીધું હોય તો આપણે પણ એવું કરવાનું જ છે, એમ આપણે પાછળ નથી હટવાનું, હિંમત રાખીને આગળ બધું બધાની મદદ કરવાની જ છે, ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં તૈયાર જ રહેવાનું છે એમ. સરકાર દ્વારા જે આર્થિક મદદ કરવામાં આવી રહી છે કેટલો ફાયદો, કારણ કે પિતા નથી અને તકલીફ પડતી હોય છે, શું કહેશો બાબતે? ના, એમને સરકાર તરફથી સારી સહાય મળી છે તો મારો ને મારા ભાઈનું બંનેનું એજ્યુકેશન પૂરું થઈ જશે ને અમને આગળ પણ થોડી હેલ્પ થઈ જશે. ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. જે કોરોના વોરિયર હતા તેમને સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે, આજે બ્રધર મરી ગયા હતા કોરોનાની બીમારીને લડતા લડતા, શું કહેશો બાબતે અને કયા પ્રકારનું? સુનિલ લીમાવાતી ટોમા સેન્ટરમાં ફરજ બજાવતા હતા તે, અને કોરોના વોર્ડમાં પણ એમને 2 રાઉન્ડ પૂર્ણ કર્યા હતા, સંક્રમિત થયા હતા અને તેઓ મૃત્યુ પામ્યા હતા. તેઓના પરિવારને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી 50 લાખની જે સહાય જો ચેક છે આજરોજ વિતરણ કરવામાં આવશે આદરણીય CR પટેલ સાહેબના વરદ હસ્તે. એક બાજુ સેવા અને એક બાજુ જે મિત્ર ગુમાવવાનું દર્દ છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ સહાયથી એના પરિવારને ખૂબ મોટી આર્થિક સહાય પ્રાપ્ત થશે અને પરિવાર પોતાનું પેન્શન તો એને પ્રાપ્ત થવાનું છે, સાથે સાથે આ સહાયથી તેનું દીકરી મેડિકલમાં અભ્યાસ કરવાની છે, દીકરો પણ મેડિકલમાં અભ્યાસ કરવાની, તેને મદદરૂપ થશે અને બીજી સહાય પણ એને પ્રાપ્ત થઈ છે. હું રાજ્ય સરકાર